हवे आपने दर्शन करावीशुं पंचमुखी हनुमानजीना, जे स्थानक अमदावादना विरमगाममां आवेलुं छे। અહીં સંત રામકુમાર દાસજીએ 103 વર્ષના જીવન દરમિયાન પવન પુત્રની આરાધના કરી અને પ્રભુના જ ચરણોમાં સમાધિ લીધી। વિરમગામના આ પંચમુખી હનુમાન મંદિરમાં રામ સીતા લક્ષ્મણ અને માતા ઉમિયાના પણ ભક્તોને થાય છે દર્શન। તો આવો જાણીએ વિરમગામના આ હનુમાન મંદિરનો મહિમા। नासे रोग हरे हर पीड़ा, जपत निरंतर हनुमंत बीरा। उक्ति आजना कलयुग में पण एटली ज सार्थक छे, कारण के पवनपुत्र हनुमान जी ने चिरंजीवी नु बिरुद मळ्युं छे। आवाज कल्याणकारी धाम ना आपने दर्शन करावीशुं। अमदावाद ना विरमगाम में पंचमुखी चौकड़ी पास निर्मित छे हनुमान जी नु एक पवित्र स्थानक, ज्यां दर्शन थाय छे रामदूत हनुमान जी ना पंचमुखी स्वरूपना। कहवा छे के जे पण भक्त आ स्वरूपना दर्शन करे छे तेना मनमांथी तमाम प्रकारना भय अने डर दूर थई जाय छे। ज्यां हनुमान होय ते प्रभु श्री राम पण अचूक हाजरी आपे छे। आज वातने सार्थक करता अहीं राम सीता लक्ष्मणनी अलौकिक प्रतिमा दृश्यमान थाय छे। एटलुं ज नहीं, साथे मां उमियानी पण अहीं स्थापना कराई छे। न मात्र विरमगामथी परंतु आसपासना तमाम जिल्लामांथी भक्तो आस्थाभेर अहीं पधारता होय छे। આ પંચમુખી હનુમાન છે એનું ખૂબ મહત્વ છે, બધા અહીં રોજ દર્શન કરવા આવે છે। માં ઉમિયાનું પણ અહીં સ્થાપના કરેલી છે, રામ લક્ષ્મણ જાનકીની પણ સ્થાપના કરેલી છે, નાના શાલિગ્રામ ભગવાન પણ છે અને લાલજી ભગવાન પણ છે અને રામેશ્વર મહાદેવ પણ છે। બધા ભગવાન સ્થાપિત કરેલા છે અને અહીં બહુ મહત્વ છે। શ્રી હનુમાનજી મહારાજની હનુમાન જયંતી ખૂબ ઉજવાય છે અહીં સરસ રીતે। આ ધામનું નિર્માણ કેવી રીતે થયું તેની રોચક કથા સાંભળવા મળે છે। કહેવાય છે કે આજથી વર્ષો પહેલા અહીં રામકુમાર દાસજી મહારાજ નામના સંતે આશ્રમની સ્થાપના કરી। ખાખી બાપુના નામે ઓળખાતા આ સંત હનુમાનજીના પરમ ભક્ત અને પરમ ઉપાસક હતા। જેમ શ્રી રામનું નામ હનુમાનજીના મુખ પર રમતું રહે છે, તેવી જ રીતે રામકુમાર દાસજી મહારાજ પણ પવન પુત્રની આરાધનામાં લીન બનતા। તેમના તપોબળથી આ ભૂમિ પાવન બની છે અને તેમની જ પ્રેરણાથી અહીં પંચમુખી હનુમાનજીનું મંદિર બનાવાયું છે। રામકુમાર દાસજી મહારાજે કુલ 4 મંદિરોની સ્થાપના કરી હતી। વિરમગામનું આ મંદિર ઉપરાંત અમદાવાદના સેજપુરમાં, વડોદરાના હરણીમાં તથા મુંબઈના વિરારમાં પણ હનુમાન મંદિરોનું તેમણે નિર્માણ કરાવ્યું। એ મંદિર પરમ પૂજ્ય ખાખી બાપુ કે દ્વારા સ્થાપિત રામચંદ્ર ભગવાન, પંચમુખી હનુમાનજી ઓર માતા ઉમિયાજી। બાપુ હનુમાનજી કે અનન્ય ઉપાસક ઓર પંચમુખી હનુમાનજી કા ઉપાસના वह अपने जीवन में सर्वदा किया करते थे। पंचमुखी इसलिए इनको कहा जाता है क्योंकि ये पांचों तत्व के रक्षक हैं। 103 वर्षीय दीर्घायुष्य भोगवी संत महाराज समाधि लीधी। आ स्थल पर संत महाराज ना पगला ना दर्शन सब भक्तों आस्था भेर करे छे। कहवा छे के हनुमान जी ए शिवजी नो अंश छे, तेथी आश्रम मा रामेश्वर महादेव नी पण स्थापना कराई छे। સૌ ભક્તો શ્રદ્ધાભેર નતમસ્તક થાય છે। મોટાભાગના મંદિરોમાં પ્રભુની પ્રતિમા રાજસ્થાનના પથ્થરોમાંથી બનાવાય છે, પરંતુ પંચમુખી હનુમાનજીની આ દિવ્ય મૂર્તિ એક જ પથ્થરમાંથી નિર્મિત છે, જે ધાંગધ્રાથી લાવવામાં આવ્યો હતો। પંચમુખી આશ્રમમાં સાધુ સંતોની અવર જવર સદા રહેતી હોય છે, તેથી મંદિર તરફથી તેમના રહેવા જમવાની પણ વ્યવસ્થા કરાય છે। બાપુ અહીંયા વસ્યા પછી આ એરિયાનો ખૂબ વિકાસ થયો છે। બાપુ 103 વર્ષની ઉંમરે સાકેતવાસી થયા અને આખા ગુજરાતમાં એમની લોક સંત કર્મવીર તરીકે ખ્યાતિ હતી। નિત્ય 2 વખત થતી કષ્ટભંજન હનુમાનજીની આરતીમાં દિવ્યતા અને પવિત્રતાની અનુભૂતિ સૌ ભક્તો કરે છે। સૌના દુખડા દૂર કરતા પંચમુખી હનુમાનજી આજના કળિયુગમાં પણ ભક્તોને એ જ આસ્થાના તાંતણે બાંધે છે। આ સ્થાનકની પ્રાચીનતાને જોતા ભક્તિ સંદેશ અને સંદેશ ન્યૂઝની ટીમ તરફથી પ્રમાણપત્ર આપી આ મંદિરને બિરદાવવામાં આવ્યું હતું। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।